हेलो डियर स्टूडेंट, वेलकम टू श्री जी एम पटेल गर्ल्स स्कूल थ्रोल। यूनिट नंबर 2, रीड 1, अनफॉरगेटेबल वॉल्ट डिज्नी पार्ट 2। अनफॉरगेटेबल वॉल्ट डिज्नी मीन्स अविस्मरणीय वॉल्ट डिज्नी। हवे आपणे छे फर्स्ट पार्ट छे स्टडी करी गया छीए कि आ पार्ट छे ए रॉय डिज्नी द्वारा लखवामां आवेलो छे। અને બંને ભાઈઓ વિશેની જે વાત છે કે જેનો ભાઈ છે વોલ્ટ છે એ છે મૃત્યુ પામે છે અને પછી છે એને પોતાએ જે સર્જન કરેલું હતું એના વિશે રોય ડિઝની છે લખે છે કે એ પોતે પ્રેઝન્ટ ન હોવા છતાં પણ અત્યારે છે એવું લાગે છે કે પોતે જાણે છે જીવંત હોય છે અને જે કહેવાય કે મૃત્યુના અંત સુધી પોતે છે એ શું કરે છે તો કે પોતાનું સર્જન છે એ ચાલુ જ રાખે છે, નવી નવી પોતાની સર્જનાત્મક શક્તિ છે એને છે એ કાયમ માટે પોતે છે એ વળગી રહે છે। પોતે છે એ ખૂબ જ મહેનતુ હતા અને કલ્પનાશીલ પણ હતા અને પોતાએ નવા નવા પ્રોજેક્ટ છે બનાવવાના છે એને ખૂબ જ શોખ હતા અને પોતે નવા નવા પિક્ચરો છે એ ઘણા બધા છે ક્રિએટ કરે છે અને એમાં પણ છે એ ઘણીવાર પોતે નિષ્ફળ જાય છે। જે લાસ્ટમાં છે એને પાડોશીના ઘોડાનું ચિત્ર છે બનાવેલું હતું અને એના માટે તેઓ 5 સેન્ટ કમાયા હતા। આ ઉપરાંત તેઓ છે કેન્નાસ નામનું સિટી છે એમાં એનિમેટેડ છે કંપની શરૂ કરે છે અને એ કંપની છે જે નિષ્ફળ રહી હતી। આવું આપણે છે ફર્સ્ટ પાર્ટમાં છે સ્ટડી કરી ગયા, તો હવે આપણે જોશું સેકન્ડ પાર્ટ। આઈ વોઝ ઇન લોસ એન્જલ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ। હવે હું લોસ એન્જલમાં હતો, કોણ વાત કરે છે તો કે રોય ડિઝની વાત કરે છે। જ્યારે ફક્ત 21 વર્ષની ઉંમરમાં વોલ્ટે હોલીવુડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું। આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન। જો તમે બાજુમાં પિક્ચરમાં પણ જોઈ શકો છો સ્ટેશનનું જે પિક્ચર આપેલું છે, હવે હું એમને સ્ટેશન ઉપર છે મળ્યો હતો। હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફિસ બિલોંગિંગ, અને ત્યારે તેમની પાસે ખૂબ જ સસ્તી અને મામૂલી સુટકેસ હતી કે જેમાં તેમની દરેક જરૂરી વસ્તુઓ આવી ગઈ હતી। વી બોરોડ ધ $1500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ। ઇટ વોઝ ટફ ગોઈંગ, વોલ્ટ ડીડ ઓલ એનિમેશન એન્ડ આઈ ક્રાંક ધ ઓલ્ડ ફેશન કેમેરા ક્રાંક એટલે શરૂ કરવું। વી બોરોડ ધ $1500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને અમે છે કાકા પાસેથી $500 છે ઉછીના લીધા અને પછી વોલ્ટે કાર્ટૂન સિરીઝ ચાલુ કરી હતી જેનું નામ હતું કાર્ટૂન લેન્ડમાં એલિસ, એવું એને છે નામ આપ્યું હતું। ઇટ વોઝ એ ટફ ગોઈંગ, એ ખૂબ જ કપરો સમય હતો। વોલ્ટ ડીડ ઓલ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, વોલ્ટે ઘણા એનિમેશન કર્યા હતા અને હું એક જૂનો પુરાણો કેમેરો લઈ અને તેઓના ફોટા પાડ્યા કરતો હતો। ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ સ્લેપ્સ સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, અને એલિસે કાર્ટૂનને કંઈ ઝાઝી સફળતા મેળવી નહીં, એમાં કહી શકાય કે બહુ એટલું સક્સેસ પોતે ગયા નહીં, એટલા માટે વોલ્ટ છે નવી સિરીઝ એને શરૂ કરી હતી કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને જે એને નવી સિરીઝ ચાલુ કરી હતી એને નામ આવ્યું હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ। જો તમે પિક્ચરમાં પણ છે એ જોઈ શકો છો, ઓસ્વાલ્ડ ઇટ બેટર બટ મેન વોલ્ડ વેન ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રન ઇન ટુ ટ્રબલ, અને જેને ઓસ્વાળ એક સસલું એવું નામ આપ્યું હતું અને ઓસ્વાળ ઘણું સારું રહ્યું, પણ જ્યારે વોલ્ટ ન્યુયોર્કમાં વેચાણકારો પાસે વધારે પૈસા માગવા ગયો ત્યારે પોતે છે એ ટ્રબલ મુશ્કેલીમાં છે એ મુકાઈ ગયો। વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કીડ આઈ આસ્ક, કેવા પ્રકારની ડીલ તે કરી કીડ મેં પૂછ્યું। વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ અવર ધ સિરીઝ હિમસે, સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ
वी आर गोइंग टू स्टार्ट अ न्यू सीरीज ही इन्थूज्ड। त्यारे वोल्टे कह्युं आपणे काई डील करी नथी, वेचाणकार पासे ओसवाडना कॉपीराइट छे અને હવે પછી પોતાની રીતે સિરીઝને આગળ જઈ ચલાવવા માગે છે। સ્ટ્રેન્જલી અચરજની વાત એ છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટ, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ વી ઇન્થુઝ્ડ। ડાઉન હર્ટેડ એટલે હતાશ, દુઃખી, અને તેમ છતાં પણ વોલ્ટ છે જરાય છે હતાશ નહોતો, નિરાશ નહોતો કે દુઃખી નહોતો, અને તેને ઉત્સાહથી કહ્યું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ। ઇટ્સ અબાઉટ અ માઉસ, અને આ એક છે ઉંદર ઉપર છે આધારિત છે। ઇન ધીસ ટાઈમ વેલ નોન ધ માઉસ, અને આ વખતે તે આપણી પોતાની જ હશે। ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી। વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1986 એન્ડ હેપી 14th ઇટ વોઝ। સેલિબ્રેટ એટલે ઉજવવું, અને ત્યારબાદ બધું એક યાદગાર હિસ્ટ્રી હશે। વોલ્ટના ઉંદર મિકીએ 1969માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી, અને એ જે 40મી એને વર્ષગાંઠ ઉજવી હતી એ આનંદપ્રદ અને સફળ જે 40મી વર્ષગાંઠ એની હતી। 250 મિલિયન પીપલ સો એ ડિઝની ટીવી શો, અને નિયરલી 1 બિલિયન રીડ બુક ઓર મેગેઝિન। જો તમે પિક્ચરમાં પણ છે ડિઝની બુક અને ડિઝની મેગેઝિન છે એ જોઈ શકો છો। એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ। 250 મિલિયન પીપલ સો એ ડિઝની ટીવી શો, અને નિયરલી 1 બિલિયન રીડ એ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ। 1969માં લાખો કરોડો લોકો ડિઝની જે મૂવી છે જોવા હતા, 100 મિલિયનથી પણ વધારે લોકો છે ડિઝની ટીવી શો જોતા હતા, લગભગ 1 બિલિયન જેટલા લોકો છે ડિઝની બુક અને મેગેઝિન વાંચતા હતા, અને લગભગ 10 બિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત છે લીધી હતી। એન્ડ મિકી એસ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ ધ વોલ્ટ મેચલેસ એટલે અજો ઇમેજિનેશન એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી। ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ। હવે મિકી માટે વોલ્ટ કહેતા હતા કે તેણે આ બધાની શરૂઆત છે કરાવી હતી। મિકીએ વોલ્ટની અજોડ જે કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ છે સર્જન હતું। તેમની આ જે એબિલિટી છે તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં છે કાર્યરત છે કરી શકતા હતા। વન્સ વેન માય સન રોય એડવાર્ડ હેડ અ મિઝલેસ, વોલ્ટ કમ એન્ડ ટોલ્ડ હિમ ધ હિસ્ટ્રી ઓફ વિનોસિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ। અને એક વખત જ્યારે મારા જે દીકરા છે એને શીતળાનો છે મિઝલેસ એટલે ઓરી છે અછબડા છે એનો રોગ થયો હતો, ત્યારે વોલ્ટ આવ્યા હતા અને તેમને પિનાકીઓની વાર્તા એને કહી સંભળાવી હતી। વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ ધ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, હિઝ આઈઝ ધ રિવેટેડ હિઝ લિસનર ઇન મચ ધ ટ્વિસ્ટેડ એક્સપ્રેસલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કન્ડક્ટર। અને જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની અને દર્શાવવાની જે અદ્ભુત કળા ધરાવતા હતા તેમની આંખો સાંભળનારને જકડી રાખતા હતી, તેમની મૂછો લયમાં ફરકતી, તેમની નેણ ઊંચી નીચી થતી, અને તેમના હાથ કોઈ વાદ્ય વૃંદ નિયામકની જેમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા હતા। અને આપણે કહી શકાય કે પોતે છેક પોતે મ્યુઝિક કન્ડક્ટર હોય કે મ્યુઝિક જે રીતે મ્યુઝિક સાંભળો અને જે રીતે ડાન્સ થાય એ જ રીતે પોતે છે વોલ્ટ પણ છે એ શું કરતા, કોઈ પણ વાર્તા કહે તો આખા પોતે છે ડોલતા હોય એ રીતે છે વાર્તા કહેતા હતા। યંગ રો વોઝ અ વાઇટ આઈઝ એટ ધ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ એટ ધ ફેરીટેલ, ફેરીટેલ એટલે પરી વાર્તા, જો તમે પિક્ચરમાં પણ છે એ પરીનું પિક્ચર છે જોઈ શકો છો। ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ ધ મિઝલેસ લેટર વેન હી સો એ ફિનિશ પિક્ચર હી
was strangely disappointed. Disappointed એટલે નિરાશ. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. અને જે આ એનો જે નાનકડો રોય છે એ આંખો પહોળી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તામાં એવો તન્મય થઈને સાંભળતો કે તે પોતાની બીમારી વિશે બધું ભૂલી ગયો હતો. લેટર વેન હી સો એ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ઇટ ડીડન્ટ સીમ એ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોટ ટોલ્ડ ઇટ હી સેઇડ. અને પછીથી જ્યારે તેણે એ જ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થયો હતો. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોટ કહેતા હતા ત્યારે લાગેલું એમ તેણે કહ્યું. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ ધ હ્યુમર્સ વોલ્ટ ટુક ઇટ વોઝ વેરી સિરિયસલી. અને ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હોય તેઓ વોલ્ટ તેને ખૂબ ગંભીરતાથી છે લેતા હતા કે ન આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે શું થાય કે આપણને છે કાર્યમાં જે હાંસી ઉડાવવાવાળા છે મળી જ રહે. તો વોલ્ટ કરતો તો એમાં પણ છે ઘણા બધા હસતા હતા પરંતુ વોલ્ટ છે બાબતને છે ખૂબ જ છે ગંભીરતાથી છે લેતા હતા. હી વુડ ઓફન સીટ ગ્લુમી એટલે નાખુશીના ભાવવાળા થ્રો ધ ફનિસ્ટ કાર્ટૂન ધ કોન્સન્ટ્રેટિંગ ઓન વે સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. World valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા. અને વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની પણ છે એ ખૂબ જ કદર કરતા પણ આખરી નિર્ણય હંમેશા તે જ લેતા હતા કે કોઈ એની સાથે કામ કરતા હોય તો એની પણ એ પોતે વેલ્યુ કરતા હતા પરંતુ લાસ્ટમાં જે ફાઇનલ જજમેન્ટ લેવાનું હોય તો એ વોલ્ટ જ છે લેતા હતા. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ ઇવિડન્ટ ધ ડિસ્પ્લેઝર વોલ્ટ કોલ્ડ ફોર અ કમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વન્સ આફ્ટર અનોધર ધે સ્પોક અપ ઓલ ઇચોઈંગ વોલ્ટ ક્રિટિસમ. ઇચોઈંગ એટલે પડઘો પર ડિસ્પ્લેઝર એટલે નારાજ ક્રિટિસિઝમ એટલે ટીકા. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. અને એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જે જોયા બાદ દેખીતી રીતે તેને નાપસંદ કરતા વોલ્ટે અમારા લોકોના એક સમૂહને પોતાની તે બાબત ટિપ્પણી આપવા છે આહવાન કર્યું. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ. એક પછી એને દરેક બોલતા ગયા જેમાં વોલ્ટની એ કાર્ટૂન માટેની ના પસંદગીની જે તરફેણ છે એની પણ જે વાત કરવામાં આવી. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક હિમ પ્રોજેક્ટનેસ વોલ્ટ હી થોટ ધ મેન સેન્સ ધ ડિસેન્ટ એટલે મતભેદ વોઝ ઇન ઓર્ડર. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર. અને હા વોલ્ટ કહેતા કે રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. પછી તેઓ છે આગળ વધ્યા અને એક પ્રોજેક્ટનિસ્ટને તેમના વિચારો વિશે પૂછ્યું. તે પ્રોજેક્ટનિસ્ટે જાણે વોલ્ટના જે બીજા લોકોની તેમની હામાં હા મેળવવાની વૃત્તિ અંગે અણગમો છે પારખી જતો હતા તેમ જાહેર કરતા કહ્યું, મને લાગે છે તું સંપૂર્ણ મૂર્ખ ખોટો છે. યુ આર ઓલ રોંગ. તું છે સંપૂર્ણ છે ખોટો છે. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. અને વોલ્ટે તેને કહ્યું, તમે તમારા પ્રોજેક્ટર સાથે જ ચીટકી રહ્યો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાના દરેક બાબતમાં સંમેલિત કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો ધ સ્ટોરી મેન પોઈન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇન અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. એક વાર્તાના કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈ સાયકલને કેવી રીતે ચલાવી રહ્યા છે તે અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાતની શરૂઆતમાં કહ્યું, હાઉ ટુ રાઇડ અ બાયસિકલ,
हाउ टू राइड अ बाइसिकल, साइकल ने केवी रीते चलावी। नाउ वेन यू गेट ऑन योर बाइसिकल ही बिगेन, वोल्ट स्टॉप हिम, चेंज योर बाइसिकल टू बाइसिकल ही सेड, रिमेंबर एवरी किस इज अनफॉर्चुनेट इनफ टू हैव बाइसिकल ऑन इज ओन। फॉर्चुनेट એટલે નસીબદાર। જો તમે પિક્ચરમાં પણ છે જોઈ શકો છો કે વોલ્ટ છે પોતે છે સાયકલ છે કઈ રીતે ચલાવે છે। અને હવે વાર્તાની જ્યારે શરૂઆત કરે છે ક્યારે કહે છે, હવે જ્યારે તમે સાયકલ પર સવાર થાઓ છો અને વોલ્ટે તેમને અટકાવીને કહ્યું તમારી સાયકલને બદલે એક સાયકલ તેવું બોલવાનું રાખો, યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે તેની પોતાની સાયકલ હોય। હવે માય બાઇસિકલ છે બોલો કે યોર બાઇસિકલ છે, એની જગ્યાએ ખાલી એક સાયકલ બોલો કે જેના લીધે છે એ કોઈ પણ છે વાત કરીએ તો દરેક બાળક છે કે એની પાસે છે એ બધી વસ્તુ છે અવેલેબલ હોય, એ વસ્તુ છે એ પોસિબલ છે નહીં। ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરેસ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલ્યુસ્ટ્રેશન્સ વોલ્ટ ડિઝની એન્ડ હિઝ સ્ટબન એટલે જીદી ડિટર્મિનેશન એટલે નિર્ણય ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન। અને જે વોલ્ટ હતા એનું એક વિઝન હતું ટુ મેક પીપલ હેપી, લોકોને છે એને ખુશ રાખવા, ખુશ એને કરવા, એનું એક છે શું હતું, એનું એક વિઝન હતું। અને જે વાત કરે છે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેના પોતાના વિચારો છે, જેમાં તે માને છે કે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે, કે પોતે છે ડિસાઈડ કરી લીધું કે મારે છે આ વસ્તુ છે એ કરવી જ છે। ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ્સ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક ઇટ વુડ બ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયા કન્ઝર્ડ એટલે રચેલું બનાવેલું અ બાય ઇઝ અ ફર્ટાઇલ ઇમેજિનેશન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ। અને ઘણા વર્ષો સુધી વોલ્ટ આ અજાયબ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એને બનાવવાના સપનાને પોષતા રહ્યા, તે તેમની ફળદ્રુપ કલ્પનાઓમાં જાદુઈ વિચારોનો સંગમ બન્યો, પોતે છે ફળદ્રુપ છે વિચારો કરતા હતા। અને વિચારો જ્યારે કોઈ આ વસ્તુ ડિસાઈડ કરો કે આ વસ્તુ કરવી છે ત્યારે જે વસ્તુ છે એ પોસિબલ થાય। બટ ધ આઈડિયા ઓફ ધ સ્નીકિંગ એટલે ડૂબી જવું, મિલિયન ઓફ ડોલર્સ ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ડ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ ધ પ્રીપોસ્ટ્યુરસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ। પણ ઘણા બધા મિલિયન ડોલર્સ આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર હાસ્યપદ વાસ્તો હતો કે આવું જો કરીએ તો એમાં છે ઘણા બધા છે રૂપિયા છે વેડફાય છે, કારણ કે વર્કર એટલે કોઈ સામે વ્યક્તિ છે બોલવાવાળા છે હોય જ છે, એટલે કહે છે કે આ જો કરો તો એમાં બધા ઘણા બધા છે રૂપિયા છે વપરાય જાય। પરંતુ તેમના વિશે કોઈને કંઈ પણ જણાવ્યું જ હતું નહીં કે મારે આ વસ્તુ છે એ કરવી છે, અને એમને છે શું કર્યું, હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને તેમણે છાનામાના તેમની આખે આખી યોજના છે એ બનાવી કાઢી હતી। અહીંયા છે આપણો સેકન્ડ પાર્ટ છે એ પૂરો થાય છે અને થર્ડ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ જોશું। થેન્ક યુ।